જે રીતે ભારતમાં કોવિડ-19ના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે અને હવે આપણા વડોદરા શહેરમાં પણ કોરોનાના પોઝિટિવ કેસોમાં વધારો થવા લાગ્યો છે અને શહેરમાં નાગરવાડા મચ્છીપીટને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે આ બાબતની ગંભીરતાને જોતા વડોદરા રેલવે તંત્રને પણ હવે સજ્જ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત વડોદરા રેલવે તરફથી કુલ 40 કોચ કોવિડ-19 આઇસોલેશનમાં ફેરવવામાં આવ્યા છે, જેમાં વડોદરા રેલવે પ્લેટફોર્મ નંબર 6 ખાતે પ્રથમ 6 કોચ તૈયાર કરી દેવામાં આવ્યા છે, બાકી 34 કોચને પ્રતાપનગર રેલવે સ્ટેશન ખાતે તૈયાર કરવામાં આવી રહ્યા છે. એક કોચમાં કુલ 9 કેબિન છે, જેમાં 8 કોવિડ-19ના દર્દી માટે રાખવામાં આવ્યા છે અને એક જેમાં ડોક્ટર, નર્સિંગ સ્ટાફ તથા મેડિકલ સાધનો હશે. એક વેસ્ટર્ન ટોયલેટ તથા 2 ભારતીય ટોયલેટ તથા 2 બાથરૂમની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. સફાઈ તથા સુરક્ષા વ્યવસ્થા પણ તૈયાર રાખવામાં આવી છે. satyade.com વડોદરા. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્ય ડે ન્યૂઝ. હાલ વડોદરા શહેર અને ભારત દેશમાં, વિશ્વમાં જે રીતે કોરોના મહામારી ચાલી રહી છે અને વડોદરા શહેરમાં જે રીતે કોરોનાના કેસો વધી રહ્યા છે, તેને જોતા રેલવે તંત્ર પણ સુસજ્જ થયું છે અને હાલ વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 ખાતે 6 કોચને આઇસોલેશન વોર્ડ તરીકે ફેરવવામાં આવ્યો છે, તૈયાર કરી દેવામાં આવ્યો છે. એની અંદર અનેક સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે. આવો અમે અંદરથી આપણે નિહાળીશું કે શું સુવિધાઓ કરવામાં આવી છે આઇસોલેશન વોર્ડ તરીકે, તે આપણે જાણીશું અહીંયા આગળ અધિકારી પાસેથી. તો હું અમારા સહયોગીને જણાવીશ કે તેઓ અંદર આવે અને જણાવે. સર, કિસ પ્રકાર કે ઇંતજામ કિયે ગયે હૈ યહાં પર? રેલવે દ્વારા વેસ્ટર્ન રેલવે મેં વડોદરા મંડલ કો 40 કોચ કા ટાર્ગેટ દિયા ગયા હૈ, જિસમેં કોઈ ભી પેશન્ટ જી અગર કોવિડ-19 કોરોના સે ગ્રસ્ત હૈ તો ઉસકો હમ આઇસોલેટ કર સકતે હૈ. ઉસમેં જો હૈ એક ટોયલેટ કો બાથરૂમ બના દિયા ગયા હૈ. તો આપણે જોયું તેમ વડોદરા રેલવે તંત્ર સજ્જ બન્યું છે અને તાત્કાલિક ધોરણે આઇસોલેશનની સુવિધા કરવા માટે 40 કોચ તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેમાં 34 કોચ અત્યારે પ્રતાપનગર ખાતે તૈયાર થઈ રહ્યા છે, 6 કોચ અહીં આગળ વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 ખાતે તૈયાર કરવામાં આવ્યા છે, જેની અંદર ટોટલ એક કોચની અંદર 9 કમ્પાર્ટમેન્ટ છે, જેની અંદર 8 પેશન્ટ રહેશે કોવિડ-19ના અને એક જે રિઝર્વ રહેશે એની અંદર ડૉક્ટર, નર્સ તથા તેમનો મેડિકલ ઇક્વિપમેન્ટ રહેશે. સાથે સાથે બાથરૂમ પણ એવી રીતે સજ્જ કરવામાં આવ્યું છે કે દર્દીને કોઈ તકલીફ ન પડે તે રીતનાનું આધુનિક રીતે તૈયાર કરવામાં આવ્યું છે. એ જ રીતે એક વેસ્ટર્ન ટોયલેટ છે અને બાકીના 2 જે ઇન્ડિયન ટોયલેટ છે તેને તૈયાર કરવામાં આવ્યા છે. હું મારા સહયોગી અગમ શાહ સાથે મુકેશ પાંડે, સત્ય ડે ન્યૂઝ વડોદરાથી. YouTube પર જાઓ અને અમારી ચેનલ satyade.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.